હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પંચાયતી રાજ અને એની અંદર આવે છે નગરપાલિકા. તો મિત્રો, એના અનુચ્છેદ છે આપણને બધા છે મોઢે હોવા જોઈએ અને આપણે એને યાદ રાખવાના છે ટ્રીક સાથે. મિત્રો, તેને કઈ રીતે યાદ રાખવા એ બાબતમાં આપણે ચર્ચા કરવાની છે. પહેલાં તો આપણને ખબર છે પંચાયત સાથે અનુચ્છેદ છે એ 243 નંબરનો અનુચ્છેદ જોડાયેલો છે, જે પંચાયતી રાજની વ્યાખ્યા આપે છે. તમે જોઈ શકો છો પહેલો જ અનુચ્છેદ છે. હવે એની અંદર જે પેટા પ્રકાર પડે છે એ આપણે યાદ રાખવાના છે, જેની અંદર નગરપાલિકા છે અને મહાનગરપાલિકા છે. તો એની અંદર જે લાલ કલર તમને દેખાય છે મિત્રો, એ પંચાયત દર્શાવે છે અને બ્લુ કલર બતાવે છે મિત્રો, એ બતાવે છે નગરપાલિકા. તો હવે યાદ કઈ રીતે રાખવું? પહેલાં તો મિત્રો, આપણે જેવી રીતે મેથ્સની અંદર સિરીઝ આપણે શીખીએ છીએ ABCD ને, એવી જ રીતે તમારે ABCD યાદ રાખવાની છે. પહેલાં તો કઈ રીતે યાદ રાખવાની છે? પહેલાં તો 243 બધામાં આવવાનો જ છે, એનો છે એના પેટા પ્રકાર છે. એટલે તો પહેલાં A થી C સુધી લખવાનું છે તમારે, ABC. સી પછી એક લીટી છોડવાની છે મિત્રો. ત્યાં મિત્રો આપણે જોઈએ છે નગર પંચાયત આવે છે અને નગરપાલિકા આવે છે. તો અનુચ્છેદ છે મિત્રો, તમે જોઈ શકો છો એમ, સી પછી એક લીટી સ્કીપ કરવાની છે અને પછી આગળ વધવાનું છે DEF, એમ પછી M સુધી આવી જવાનું છે. એમ પછી મિત્રો બે લીટી સ્કીપ કરવાની છે આપણે અને પછી N અને O લખવાનો છે. સ્કીપ શા માટે કરવાની છે? તો તમે જોઈ શકો છો નગરપાલિકાના જે અનુચ્છેદ છે લાઇનમાં આપેલા મિત્રો બધા નગરપાલિકાની અંદર, એની અંદર મિત્રો અહીંયા જે આપણે સી લીટી સ્કીપ કરીએ છીએ એમાં S છે મિત્રો, શું આવી જાય છે? વોર્ડ સમિતિ. ABCD છે, તમે જોઈ શકો છો Oથી મિત્રો અહીંયા આવી જવાનું છે તમારે. Oથી મિત્રો શું આવી જાય છે? અહીંયા P આવી જાય છે. Oથી અહીં આવી જશે P. તો P કઈ રીતે આવશે એ પણ આપણે જાણકારી મેળવી લઈએ. તો કે અહીંયા A પૂરો થાય છે, એ અહીંયા પૂરો થાય છે, ત્યાંથી શું આવી જાય મિત્રો? P. તો PQRSTUVWXY ને ZZ, ઝેડથી પછી ZA, પાછું ABCD ચાલુ કરવાની છે ABCDEFG સુધી. હવે જોઈએ તો કે મિત્રો, પહેલાની અંદર A ની અંદર શું આવે છે? ગ્રામસભાની વ્યાખ્યા આપેલી છે. તો ગ્રામસભા છે મિત્રો એની અંદર, અને P ની અંદર હું આપેલ છે નગરપાલિકાની વ્યાખ્યા. તો એ મિત્રો છે એની અંદર ગ્રામસભા છે અને P ની અંદર શું છે મિત્રો? નગરપાલિકાની વ્યાખ્યા આપેલી છે. એટલે આ બે વસ્તુ પહેલાં યાદ રાખી લે અનુચ્છેદમાં. પછી B ની અંદર વાત કરીએ, B અને Q. B એટલે મિત્રો ગ્રામસભા હોય કે નગરપાલિકા હોય, પહેલાં શું થાય? એની રચના થાય, પછી સંરચના થાય, એવી યાદ રાખી નાખવાનું છે. પહેલાં તો આપણે આખું લખી નાખવાનું છે ફોર્મેટ ABCD વાળું. ઠેઠ સુધી મિત્રો એક લીટી સ્કીપ કરીને મેં તમને વાત કરી પ્રમાણે લખી નાખવાનું છે. પછી મિત્રો લાઇન સરમાં લખવાનું છે, પહેલાં ગ્રામસભા છે એની અંદર અને P ની અંદર 243 P ની અંદર શું છે એની વ્યાખ્યા છે. પછી B ની અંદર મિત્રો B અને Q. B મિત્રો પંચાયત બતાવે છે અને Q છે નગરપાલિકા બતાવે છે. નગરપાલિકાની રચના 243 Q ની અંદર આવશે અને પંચાયતની મિત્રો રચના છે 243 B ની અંદર આવશે. તો એ એકની અંદર આપણે બે અનુચ્છેદ યાદ રાખી લેવાના છે. પછી C ની અંદર મિત્રો સંરચના, પહેલાં રચના પછી સંરચના. હવે આપણે એક લીટી સ્કીપ કરી છે, S માં શું આવશે મિત્રો? વોર્ડ સમિતિ આવશે. શું આવશે? વોર્ડ સમિતિ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નગરપાલિકાની વોર્ડ સમિતિ છે એ કયા અનુચ્છેદમાં ઉલ્લેખ થયેલો છે? તો મિત્રો 243 S ની અંદર. પછી મિત્રો એને પછી જોઈએ 243 D એટલે મિત્રો D ની અંદર બેઠક, તમે જોઈ શકો છો બેઠક આપણે લખીએ બેઠક. તો ઠની અંદર શું આવી જાય છે મિત્રો? તો એની અંદર આપણે યાદ રાખી નાખવાનું છે D બેઠક. તો એવી રીતે આપણે યાદ રાખી શકો છો મિત્રો. તમારે D યાદ રાખી નાખવાનું છે, ગમે એ રીતે તમને યાદ રહી શકે છે એ રીતે યાદ તમારે રાખવાનું છે મિત્રો. કઈ રીતે યાદ રહે એ સૌની ટ્રીક હોય છે મિત્રો. તો આની અંદર D અને T, તો આની અંદર T આવી જાય છે બેઠકની અંદર. મેં વાત કરી D અને T, તો તમે યાદ રાખો તો બેઠક મેં હમણાં તમને વાત કરી બેઠક, તો આપણે બેઠક આપણે આમ લખીએ બેઠક. તો આની અંદર T આવે છે, તો T ઉપરથી ખબર પડી જાય D છે મિત્રો. તો D ની આવવાનો છે. તો બેઠક અનામતની જોગવાઈ કેમાં છે મિત્રો? 243 D ની અંદર પંચાયતની બેઠક અનામતની વાત થયેલી છે અને 243 D ની અંદર, 243 D ની અંદર પંચાયત બેઠકની અને 243 T ની અંદર નગરપાલિકા બેઠકની અનામતની વાત થયેલી છે. પછી મિત્રો યાદ રાખવાનું છે E 243 E. ઈ મુદ્દત હું યાદ રાખવાનું, ગોખી નાખો મિત્રો. ઈ મુદ્દત 3 વાર બોલી જાઓ, ઈ મુદ્દત. એટલે 243 E ની અંદર મિત્રો છે પંચાયતની મુદ્દત છે, 243 U ની અંદર છે એ નગરપાલિકાની મુદ્દત છે. હવે એની અંદર મિત્રો એની પછી આગળ વધીએ 243 F. F એટલે મિત્રો ફોલ્ટ. શું થાય મિત્રો? ફોલ્ટ. ગમે અહીંયા ફોલ્ટ આવ્યો હોય, ફોલ્ટ એટલે શું થાય યાદ રાખવાનું છે આપણે? ગેરલાયક. હું યાદ રાખવાનું છે ફોલ્ટ એટલે એક પ્રકારની ગેરલાયકાત. હું યાદ રાખવાનું છે ગેરલાયકાત, કોઈ પણ પ્રકારની ગેરલાયકાત હોય એને મિત્રો શું કહેવાય આપણે? ફોલ્ટ કહેવાય. તો
એફ એટલે હું અહીંયા ફોલ્ટ એટલે એફની યાર ઓટોમેટિક હું આવી જશે વી. તો ગેરલાયક સભ્યપદની ગેરલાયકાતની વાત શેમાં થયેલી છે મિત્રો? સભ્યપદની ગેરલાયકાતની વાત થયેલી છે મિત્રો પંચાયતની અંદર 243 એફ અને નગરપાલિકાની અંદર 243 વીની અંદર છે સભ્યની ગેરલાયકાતની વાત થયેલી છે. એની પછી છે 243 જી. જી એટલે મિત્રો જવાબદારી. હું યાદ રાખવાનું છે જવાબદારી અધિકાર અને કાર્ય. જવાબદારી અધિકાર અને કાર્ય આ ત્રણેય વસ્તુ જોડાયેલી છે જવાબદારીની અંદર. તો મિત્રો 243 જીની અંદર પંચાયતની મિત્રો છે જવાબદારીની વાત થયેલી છે, અધિકારની વાત થયેલી, કાર્યની વાત થયેલી છે, અને 243Wની અંદર છે નગરપાલિકાની જવાબદારી અધિકાર અને કાર્યની વાત થયેલી છે. પછી 243 મિત્રો એચ. એચ એટલે મિત્રો એની આ એક્સ આવેલ છે. એક્સ એટલે મિત્રો આમાં ખબર પડી જાય કર. આપણે એક્સ આમ લખીએ એક્સ એટલે આમાં કર પણ થઈ જાય છે મિત્રો. તો કર ટેક્સની વાત તેની થયેલી છે મિત્રો 243 એચ અને એક્સની અંદર વાત થયેલી છે. તો 243 એચની અંદર પંચાયતના કરની વાત થયેલી છે અને 243 એક્સની અંદર નગરપાલિકાના મિત્રો કર નાખવાની જોગવાઈની વાત કરેલી છે. એના પછી મિત્રો નાણાં પંચ એટલે કે નાણાં આયોગ 243 આઈની અંદર પંચાયતના નાણાં આયોગની વાત થયેલી છે, 243 વાયની અંદર નગરપાલિકાના નાણાં આયોગની વાત થયેલી છે. આવી રીતે મિત્રો યાદ રાખશો તો જ તમને યાદ રહેશે અને પરીક્ષામાં પહેલાં તમારે સૌથી પહેલાં આ યાદ આ છે લખી લેવાનું છે આખું, કારણ કે જુનિયર ક્લાર્ક અને તલાટીની અંદર ખાસ પૂછાવાનું છે મિત્રો 100% ગેરંટી. એના પછીની વાત કરીએ તો કે જે 243 જેની અંદર ઓડિટની વાત થયેલી છે અને 243 ઝેડની અંદર છે નગરપાલિકાના ઓડિટની વાત થયેલી છે. એવી રીતે કેની અંદર શું આવશે મિત્રો ચૂંટણી આવશે, ઝેડ એની અંદર નગરપાલિકાની ચૂંટણી આવશે. 243 ઝેડ એ શું બતાવે છે તો નગરપાલિકાની ચૂંટણીની વાત થયેલી છે. એની પછી 243 એલની અંદર મિત્રો પંચાયતમાં કેન્દ્રશાસિત પ્રદેશને લાગુ પડવા બાબત. તો કેન્દ્રશાસિત પ્રદેશોના મિત્રો છે પંચાયત લાગુ પડવા બાબતની વાત થયેલી છે. અને 243 ઝેડ બીની અંદર નગરપાલિકા ક્ષેત્રની અંદર છે જે કેન્દ્રશાસિત પ્રદેશો છે એની અંદર લાગુ પડવાની વાત થયેલી છે. 243 એમની અંદર શું થયેલું છે મિત્રો 243 એમની અંદર વાત થયેલી છે અમુક ક્ષેત્રોમાં છે પંચાયતી રાજ લાગુ ન થવા બાબતની વાત થયેલી છે. અને 243 ઝેડ સી છે એ અમુક ક્ષેત્રોમાં છે નગરપાલિકા વિસ્તારોમાં લાગુ ન થવા બાબતની વાત થયેલી છે. પછી મિત્રો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ ઝેડ ડી છે. કેટલી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું 243 ઝેડ ડી છે મિત્રો એ જિલ્લા આયોજન સમિતિ બતાવે. શું બતાવે છે? જિલ્લા આયોજન સમિતિ. એવી જ રીતે 243 ઝેડ ઈ છે એ મહાનગરીય આયોજન સમિતિ બતાવે છે. કઈ મિત્રો? મહાનગરીય આયોજન સમિતિ એટલે કે મેટ્રોપોલિટન આયોજન સમિતિ બતાવે છે. 243 એનની અંદર વાત થયેલી છે વર્તમાન જે પ્રવર્તમાન કાયદાઓ છે એ ચાલુ રાખવા બાબતની વાત થયેલી છે પંચાયતની અંદર 243 એનની અંદર. અને 243 ઝેડ એફની અંદર છે નગરપાલિકાના જે વર્તમાન કાયદા છે ચાલુ રાખવાની વાત થયેલી છે. અને મિત્રો લાસ્ટમાં છે 243 ઓ જે મિત્રો પંચાયતની જે ચૂંટણી છે એને ન્યાયાલયનો હસ્તક્ષેપ થશે નહીં એવી વાત થયેલી છે. અને 243 છેલ્લે ઝેડ જી છે 243 ઝેડ જી એની અંદર નગરપાલિકા છે મિત્રો એની જે ચૂંટણી થાય છે એમાં ન્યાયાલયનો હસ્તક્ષેપ નહીં એવી વાત થયેલી છે. તો મિત્રો આને યાદ રાખવાની આવી રીતની શોર્ટકટ છે. એટલે પહેલાં તમારે સૌ પ્રથમ છે શરૂઆતના પરીક્ષા આપણે આપવા જઈએ ત્યારે ઓએમઆર આપણે ભરીએ એટલે તરત આપણને જે સમય વધે છે આપણો ત્યારે આપણે આ આપણે લખી નાખશું એટલે પરીક્ષામાં પૂછે એટલે ડાયરેક્ટ આપણે જોવાનું જ રહેશે. અને ઉતાવળ ના કરતા મિત્રો ભૂલ પડવાની પૂરી સંભાવના છે આની અંદર એટલે પહેલાં તમારે લખી નાખવાનું છે બધું યાદ રાખી નાખવાનું. જેવી રીતે આપણે અનુચ્છેદ આપણે યાદ રાખીએ છીએ પહેલાં તો આપણે ખાસ હું યાદ રાખીએ પરિશિષ્ટ યાદ રાખીએ. પરિશિષ્ટ છે લાઇનમાં બધા આપણે યાદ રાખીએ જેવી રીતે લાઇનમાં યાદ રાખી લેવાનું છે અને ખૂબ જ ઉપયોગી છે મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવડેલી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.